ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજે આપણે લેશન નંબર 6 અંગ્રેજી પ્રાઇમરમાં વોટ ઇઝ ધીસ, લેશન નંબર 6 વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ. આ શું છે? જેમ તમે લેશન નંબર 5માં હિયર એન્ડ ધેર શીખ્યા, અહીં અને ત્યાં. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. લેશન નંબર 5માં આપણે હિયર એન્ડ ધેર શીખ્યા, એવી રીતના લેશન નંબર 6માં વોટ ઇઝ ધીસ, આ શું છે, તો એના વિશે આજે આપણે શીખવાનું છે. બાળકો, તો હવે આપણે ચાલુ કરીએ કે વસ્તુ હોય, પક્ષી હોય કે પ્રાણી હોય, એના વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. હવે ધારો કે કોઈ વસ્તુ એટલે કે બોલ હોય, બેટ હોય, પેન્સિલ હોય, પક્ષી તો કે પેરોટ હોય, કોઈ પણ મોર હોય અથવા તો ચકલી હોય, ત્યાર પછી પ્રાણી તો કે એલિફન્ટ, ડોગ, કેટ. તો આના વિશે આપણે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. ધીસ છે એ ક્યારે આવે છે? નજીકની વસ્તુ દર્શાવવા માટે, અને ધેટ છે એ પહેલી વસ્તુ દર્શાવવા માટે, એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ધીસ અને ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે. હવે વોટ ઇઝ ધીસ, તો ત્યાં ઇઝ આવ્યું, તો એ છે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ, એક વચનનું, બરાબર. ઇઝ એમ આર તમે શીખો છો ને ગ્રામરમાં, એવી રીતના ધીસ અને ધેટ સાથે ધીસ ઇઝ, ધેટ ઇઝ, તો એની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ ઇઝ આવે છે, બરાબર. તો ધીસ અથવા ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ એટલે ઇઝ. ધારો કે ધીસ ઇઝ અ એલિફન્ટ, ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ અ બર્ડ, ધેટ ઇઝ એ મંકી. તો આવા બધા પ્રશ્નો આપણે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એમની સાથે ઇઝ એટલે કે ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું એક વચનનું રૂપ એટલે ઇઝ આવે છે. તો બાળકો, હવે આપણે પ્રશ્નો જોઈએ. વોટ ઇઝ ધીસ, તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યા, તો સાથે ધીસ પણ છે, તો આપણે એનું ગુજરાતી કરીએ. વોટ ઇઝ ધીસ, ધીસ એટલે આ, વોટ એટલે શું, ઇઝ એટલે છે. તો અહીંયા ટુ બીનું ક્રિયાપદનું એકવચનનું વર્તમાનકાળનું રૂપ ઇઝ આપવામાં આવ્યું છે. આ શું છે, તો બાજુમાં આપણે એલિફન્ટનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો આપણે એનો આન્સર આપશું, કે કારણ કે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આપણે એને આન્સર આપશું. તો ધીસ ઇઝ તો લખેલું છે, તો આપણે એને નીચે લઈ લેશું, ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. તો ધીસ સાથે ઇઝ પણ આવ્યું, બરાબર. તો આપણે બાજુમાં ચિત્રમાં જોવાનું શેનું ચિત્ર આપેલું છે, તો કે એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. તો જવાબમાં લખવાનું, ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. બાળકો, ત્યાર પછીનું આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણને શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે જોઈએ. વોટ ઇઝ ધીસ, આ શું છે, તો આપણે ચિત્ર શેનું આપેલું છે, બર્ડનું અથવા તો ચકલી આપેલી છે. તો ચકલીને આપણે શું કહેશું, બર્ડ કહેશું ને, કારણ કે પક્ષીમાં આવે. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે, તો આપણે નીચે આન્સર લખશું, ધીસ ઇઝ અ બર્ડ, બર્ડ એટલે પક્ષી. તો અહીંયા ટુ બીનું રૂપ મૂકવામાં આવ્યું છે ઇઝ, તો એની સાથે શું આવશે, ધીસ ઇઝ અ બર્ડ, આ પક્ષી છે. બાળકો, ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલાં બે એક્ઝામ્પલ ધીસવાળા હતા, એટલે કે ધીસવાળા પરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, હવે ધેટવાળાથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ત્રીજું એક્ઝામ્પલ છે, વોટ ઇઝ ધેટ, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પહેલું. વોટ ઇઝ ધેટ, તો કે પહેલું શું છે, અહીંયા આપણે ધેટ આપેલું છે એટલે શું આવશે, પહેલું. વા આપણે ધીસ આપેલું હતું એટલે ત્યાં શું આવતું, આ. તો પહેલું શું છે, તો નીચે આપણે પહેલાં જોઈએ બાજુના ચિત્રમાં કે આપણને ચિત્ર શેનું આપેલું છે, તો કે એપલનું. તો હવે આપણે જવાબ લખશું, ધેટ ઇઝ એન એપલ, કારણ કે પહેલો અક્ષર શું છે,
એ ઈ આઈ ઓ યુ હોય તો આપણે શું લખવાનું? એન. ધેટ ઇઝ એન એપલ, પેલું સફરજન છે. બરાબર બાળકો, ત્યાર પછીનું આપણું ચોથું એક્ઝામ્પલ જોઈએ. શું આપેલું છે? અહીંયા પણ આપણે ધેટથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો બાજુમાં ચિત્ર આપણને શેનું આપેલું છે? મંકી ભાઈનું. બરાબર ને? તો આન્સર આપવાનો આપણે, ધેટ ઇઝ અ મંકી. અહીંયા એ તો ખાસ લખવાનો. બરાબર, ધેટ ઇઝ અ મંકી, પેલો વાંદરો છે. તો બાળકો, જ્યારે કોઈ વસ્તુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, તેના વિશે આપણે જાણવું હોય તો આપણે વોટ વડે પ્રશ્નો પૂછવામાં આવે છે, અને તેની સાથે ધીસ અથવા ધેટ લગાડવામાં આવે છે. જ્યારે કોઈ પ્રશ્ન ધીસથી પૂછવામાં આવે તો એની સાથે ધીસ આવે, અને ધેટથી પ્રશ્ન પૂછવામાં આવે તો ધેટ આવે. ધારે કે વોટ ઇઝ ધીસ, બાજુમાં તમને બેટનું ચિત્ર આપેલું હોય છે. આપણે પેજ નંબર 20 ઉપર છે, પેજ નંબર 20 ઉપર એમાં ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો અંગ્રેજી પ્રાઇમરમાં. બરાબર, તો પેજ નંબર 20 ઉપર આપણને બેટનું ચિત્ર આપેલું છે. બરાબર, તો હવે એમાં એમ છે કે વોટ ઇઝ ધેટ, તો આપણને બેટ અને બોલ બંને આપેલા છે. ચિત્ર શેનું છે? તો કે બેટનું. તો શું આવશે આન્સર? ધેટ ઇઝ અ બેટ. પેલું શું છે? તો કે પેલું બેટ છે, જે તમે રમવાનું બેટથી રમો છો ને, એ બેટ છે. બાળકો, ત્યાર પછીનું આપણે જોઈએ એક્ઝામ્પલ કે વોટ ઇઝ ધીસ. અહીંયા શું આપણને પૂછવામાં આવ્યું છે? ધીસવાળું વાક્ય. બરાબર, વોટ ઇઝ ધીસ, આ શું છે? આપણને ઓપ્શન બે આપેલા છે, કાર અને બસ. પછી આપણે ચિત્રમાં જોવાનું કે શેનું ચિત્ર છે? તો કે બસનું. તો હવે આન્સર શું લખશું આપણે? ધીસ ઇઝ અ બસ, આ બસ છે. તો આવી રીતના વોટ ઇઝ ધીસવાળા અને વોટ ઇઝ ધેટવાળા વાક્યો આપણે એના આન્સર લખવાના છે, પણ સાથે સાથે એમાં ચિત્રમાં ખાસ જોવાનું અને ઓપ્શન શું આપેલો છે એ પણ ખાસ જોવાનું, પછી જ આન્સર લખવા. બાળકો, ત્યાર પછી 20 નંબરના પેજ ઉપર અંગ્રેજી પ્રાઇમરી બુકમાં 20 નંબરના પેજ ઉપર ઉપર લખેલું છે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. હવે એક બાજુ ક્વેશ્ચન લખ્યા છે અને બીજી બાજુ આન્સર લખ્યા છે. હવે એક તમને બુકનું ચિત્ર આપેલું છે અને બીજું તમને બનાનાનું ચિત્ર આપેલું છે. બરાબર, તો ઇઝ પેલું છે, ઇઝ ધીઝ અ બુક. ક્વેશ્ચનમાં શું આપેલું છે આપણે? ક્વેશ્ચન આપણને ઇઝ ધીઝ અ બુક, આ પુસ્તક છે. હવે સામે આન્સર શું આપવાનો છે આપણે? હામાં આપવાનો છે. બરાબર, તો આન્સર આપણે હામાં આપવાનો છે. તો આન્સર યસ ધીસ ઇઝ અ બુક, હા આ પુસ્તક છે. ત્યાર પછી યસ ઇટ ઇઝ, ઇટ એટલે તે, હા તે છે અથવા તો હા તે પુસ્તક છે. કારણ કે અહીંયા ક્વેશ્ચન આપણને ઇઝ ધીઝ અ બુક, શું આ પુસ્તક છે? તો આપણે જવાબ આપવાનો હા આ પુસ્તક છે. તો યસ ધીસ ઇઝ અ બુક અથવા તો યસ ઇટ ઇઝ, હા તે છે. ત્યાર પછી બીજું ચિત્ર આપણને આપેલું છે બનાનાનું, તો અહીંયા આવશે ઇઝ ધેટ એન એપલ, શું પેલું સફરજન છે? ધેટ એટલે પેલું, એપલ એટલે સફરજન. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઇઝ ધેટ એન એપલ, શું પેલું સફરજન છે? તો આપણે ચિત્રમાં જોવાનું, આપણે સફરજનનું ચિત્ર દેખાય છે. તો કે ના, તો શેનું છે? બનાનાનું. તો આપણે અહીંયા આન્સર આપવાનો એટલે કે જવાબ આપવાનો, નો ધેટ ઇઝ નોટ એન એપલ, ના પેલું સફરજન નથી. નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ, ના તે નથી. નો ઇટ ઇઝન્ટ છે એ ટૂંકું રૂપ છે, એટલે કે નો ઇટ ઇઝન્ટનું ટૂંકું રૂપ નો ઇટ ઇઝ નોટ. બરાબર, તો એનો આન્સર આપવાનો છે કે નો ધેટ ઇઝ નોટ એન એપલ, ના પેલું સફરજન નથી. નો ઇટ ઇઝ નોટ, ના તે સફરજન નથી. ઓકે, તો આવી રીતના આપણે ચિત્રો જોઈને ધીસ અને ધેટનો ઉપયોગ કરવાનો છે. ખાસ યાદ રાખવાનું કે આપણને ઓપ્શન શું આપેલું છે અને પ્રશ્ન ધીસ વડે પૂછવામાં આવે છે કે ધેટ વડે. તો બાળકો, થેન્ક યુ.